અત્યાર સુધી ગુજરાતમાં ભૂતિયા શિક્ષકો સામે આવ્યા, ભૂતિયા અધિકારીઓ પણ મળી આવ્યા અને ભૂતિયા આરટીઓ અધિકારી પણ મળી આવ્યા હતા. પણ હવે તો હદ થઈ ગઈ, ગુજરાતમાં ભૂતિયા યુનિવર્સિટી પણ મળી આવી છે, જે માત્ર સરકારી કાગળ ઉપર જ જોવા મળી રહી છે, પરંતુ તેનું કોઈ અસ્તિત્વ જોવા મળતું નથી. ત્યારે કઈ જગ્યાએ ભૂતિયા યુનિવર્સિટી મળી આવી અને કોને આ મુદ્દો ગૃહમાં ઉપાડ્યો તે વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાત વિધાનસભામાં આજથી 3 દિવસીય ચોમાસું સત્ર શરૂ થયું હતું, જે દરમિયાન પાટણમાં એમકે યુનિવર્સિટીની જગ્યાના મુદ્દે ગૃહમાં ગુંજી ઉઠ્યું હતું. વાસ્તવમાં પાટણમાં અગાઉ યુનિવર્સિટીની જગ્યા મંજૂર કરવામાં આવી હતી, જોકે તે જગ્યા ઉપર યુનિવર્સિટીનું નામ માત્ર જોવા મળતું નથી. ત્યાં આગળ માત્ર એક ફાર્મ હાઉસ જેવી મકાન છે તે જ બનાવવામાં આવ્યું છે, અને આ જ મુદ્દાને લઈને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ગૃહમાં ઉપાડ્યો હતો અને ગૃહને ગુંજાવી ઉઠ્યું હતું. વડલી ગામમાં આ જગ્યા ઉપર ફાર્મ હાઉસ સિવાય ત્યાં કંઈ જ જોવા મળતું નથી. મંજૂરી એકચ્યુઅલી યુનિવર્સિટી બનાવવા મળી હતી, પરંતુ ત્યાં યુનિવર્સિટીનું નામ સુધા જોવા મળતું નથી. પાટણ શહેરમાં વર્ષ 2022માં રાજ્ય સરકાર દ્વારા પાટણમાં એમકે યુનિવર્સિટીની મંજૂરી આપવામાં આવી હતી અને જગ્યા છે તે પણ ફાળવવામાં આવી હતી. ત્યારે વિઠ્ઠલ પ્રભુ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સેલ ફાઇનાન્સની નવી યુનિવર્સિટીનો આરંભ થવાનો હતો, પરંતુ આ યુનિવર્સિટીના કોઈ જગ્યાએ જોવા મળતી નથી. માત્ર મંજૂરી યુનિવર્સિટી બનાવવા માટે આ લેવામાં આવી હતી, પરંતુ ત્યાં આગળ યુનિવર્સિટી તો નામથી પણ બનાવવામાં ન આવી. વડલી ગામ ખાતે આ મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ હજી સુધી ત્યાં એમકે યુનિવર્સિટી માત્ર કાગળ ઉપર જ જોવા મળી રહી છે, જે હાલમાં ત્યાં આગળ માત્ર એક ફાર્મ હાઉસ સિવાય બીજું કંઈ જ બનાવવામાં નથી આવ્યું. અને એવું લાગી રહ્યું છે કે આ જે યુનિવર્સિટીની મંજૂરી માત્ર જમીન લેવા માટે ક્યાંક લેવામાં આવી હોય તેવું જ લાગી રહ્યું છે. સરકારી રેકોર્ડ ઉપર આ યુનિવર્સિટી દેખાડાય છે, પરંતુ ત્યાં જગ્યા ઉપર જો તપાસ કરવામાં આવે તો યુનિવર્સિટીનું નામ સુધા ના જોવા મળે. એટલે કે કહેવાય કે ભૂતિયા યુનિવર્સિટી હોય તેવું જ લાગી રહ્યું છે. ત્યારે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે આ જ મુદ્દાને લઈને વિધાનસભામાં પણ તે જે વિધાનસભા ગૃહ છે તે ગુંજાવ્યું હતું અને તેમને માંગણી કરી છે કે યુનિવર્સિટી બાબતે સરકાર યોગ્ય તપાસ કરે. ત્યારે આ યુનિવર્સિટી લઈને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા જે તપાસની માંગ છે તે કરવામાં આવી રહી છે. યુજીસીના નિયમ મુજબ જે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું હોય છે તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ત્યાં પૂરતું બનાવવામાં નથી આવ્યું. ત્યારે બીજી બાજુ રાજ્યસભાના ભ્રષ્ટ સંચાલકો કે જેમને રાજસ્થાનની ભારતીય જનતા પાર્ટીની સરકારે જેને જેલમાં પૂરી દીધા હતા તેને ગુજરાતની ભાજપ સરકાર કેમ સાચવે છે તે પણ સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે. ત્યારે આ જ બાબતને લઈને સરકાર નિવૃત્ત હાઈકોર્ટ જજની તપાસ કમિટીની નિમે તેવી માંગ છે તે કરવામાં આવી રહી છે, કારણ કે ખોટા પુરાવાના આધારે આખી યુનિવર્સિટીની માન્યતા મેળવી હોવાનું અત્યારે હાલ બહાર આવી રહ્યું છે. ત્યારે આ મામલે જો ખરેખર સરકાર જો યોગ્ય તપાસ કરવા માગતી હોય તો નિવૃત્ત જજની જે હાઈકોર્ટના નિવૃત્ત જજ હોય તેમની જે કમિટી છે તે રચે અને તેમના દ્વારા આ તપાસ છે તે કરવામાં આવે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી જે સંવેદનશીલ મુખ્યમંત્રી ગુજરાતમાં કહેવાય છે, અને જો ખરેખર તે સંવેદનશીલ હોય તો યુવાનો માટે જે સાચી સંવેદના દાખવશે અને આ જે યુનિવર્સિટી જે માત્ર કાગળ ઉપર જોવા મળી રહી છે તેના તપાસના આદેશ છે તે આપવામાં આવશે. ત્યારે આ જ બાબતને લઈને યુનિવર્સિટી ખરેખર ત્યાં કયા પ્રકારની છે અને ત્યાં કેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને આખી જગ્યા કઈ રીતે પાસ કરવામાં આવી હતી, ત્યારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ આ મામલાને લઈને શું કહી રહ્યા છે તે પણ આપણે અહીંયા સાંભળીએ. ઉચ્ચ શિક્ષણની અંદર ખાનગી યુનિવર્સિટીને પ્રોત્સાહન આપી અને જે રીતે સરકારી યુનિવર્સિટીને નુકસાન કરવામાં આવી રહ્યું છે, ખાનગી યુનિવર્સિટી શરૂ થાય એની સામે અમે ક્યારેય વાંધો લીધો નથી, વિધાનસભાની અંદર પણ સમર્થન કર્યું છે. પરંતુ જે યુનિવર્સિટીને રાજ્ય સરકારે ખોટા દસ્તાવેજના આધારે પાટણ ખાતે એમકે યુનિવર્સિટીને માન્યતા આપી છે, આ બાબતે અમે તપાસ કરતા કમિશનર ઓફિસમાંથી જે અમને પુરાવા મળ્યા એ પુરાવા ખોટા પુરાવા રજૂ કરી અને સરકારની અંદર મંજૂરી માગી છે. મેં શિક્ષણ વિભાગની અંદર પણ આ માગણી કરી છે, પરંતુ હજુ સુધી એ માહિતી પૂરી પાડવામાં નથી આવી. એમને અમને કહ્યું કે મંત્રીશ્રીની મંજૂરી લેવાની છે. ખરેખર તો એક ધારાસભ્ય તરીકે અમે જે વિધાનસભાની અંદર યુનિવર્સિટીને મંજૂરી આપી હોય એની અંદર યુનિવર્સિટી દ્વારા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યા એ અમને જાણવાનો અધિકાર છે. સામાન્ય રીતે આર્થિક સદ્ધર હોય એવી સંસ્થાને 5 એકર કરતાં વધુ જમીન ટ્રસ્ટના નામે હોય એવી સંસ્થાને મંજૂરી આપવામાં આવે છે.
પરંતુ પાટણની જે એમકે યુનિવર્સિટી છે, આજે પણ એ યુનિવર્સિટીના નામે રેકર્ડ ઉપર એક પણ એકર જમીન નથી. વધુમાં જે યુનિવર્સિટી છે, યુનિવર્સિટી રાજસ્થાનની જે સનરાઈઝ યુનિવર્સિટી છે એના માલિક છે યાદવ, એ હાલ ખોટી ડિગ્રી આપવાની બાબતની અંદર રાજસ્થાનની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જેલમાં પૂરી દેવામાં આવ્યા છે. એ વ્યક્તિને આ યુનિવર્સિટી વેચી દેવામાં આવી છે. આ તમામ પુરાવા પીટીઆરની ટ્રસ્ટની નકલ પીટીઆર રેકર્ડ ઉપરથી જાણવા મળે છે. એટલે મારી રાજ્ય સરકારને વિનંતી છે કે જે રીતે બીજા રાજ્યોની અંદર ખોટી ડિગ્રી ભૂતિયા વિદ્યાર્થીઓ દ્વારા એમને રાખી અને માત્ર ડિગ્રીઓ આપવાનું જે કૌભાંડ ચાલ્યું, માન્યતાની અંદર જે પુરાવા રજૂ કરવામાં આવ્યા છે એ પુરાવાની ખરેખર તપાસ થવી જોઈએ અને રાજ્ય સરકાર ખરેખર આ બાબતે તપાસ કરવા માંગતી હોય તો એમને કમિટી નિમી અને 15 દિવસની અંદર રિપોર્ટ લઈ અને જે જે ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરી, ફોલ્સ ડોક્યુમેન્ટ રજૂ કરી અને યુનિવર્સિટીની માન્યતા મેળવી છે એમની સામે પોલીસ કાર્યવાહી કરવી જોઈએ. અને જે લોકો શિક્ષણની અંદર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને આજે જે લોકો જેલમાં છે એમના હાથ, એમની પાસે આ યુનિવર્સિટી જાય નહીં અને ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને ફાયદો થાય, ગુજરાતના વિદ્યાર્થીઓ ખોટી ડિગ્રીઓ માત્ર પૈસાના આધારે ના મેળવે એ જોવાની રાજ્ય સરકારની ફરજ છે. એટલે આજે અગાઉ પણ પુરાવા મેળવી અને રાજ્ય સરકારની અંદર તપાસ કમિટી નિમવાની રજૂઆત કરવાની ફરજ પડશે. ત્યારે એમકે યુનિવર્સિટી લઈને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જે આક્ષેપો કર્યા છે કે માત્ર કાગળ ઉપર યુનિવર્સિટી જોવા મળી રહી છે, વિધાનસભા ગૃહમાં પણ આ મુદ્દો છે તે ઉપાડવામાં આવ્યો છે, ત્યારે આ મુદ્દાને લઈને આપ શું કહી રહ્યા છો, આપ શું માની રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.